હરિ નકલંક નેજા ધારી કલિયુગના અવતારી. આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અમારા ફેસબુક પેજ પર અને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે બગથળા ગામે આવેલ નકલંક ધામ મંદિરની મુલાકાતે છીએ. તો ચાલો મંદિરની મુલાકાત લઈએ અને જોઈએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે, આ મંદિરમાં આવનાર વ્યક્તિઓ માટે કયા પ્રકારની વ્યવસ્થા છે કે શું કાંઈ. શ્રી નકલંક જગ્યા ટ્રસ્ટ બગથળાના મહંત શ્રી દામજી ભગત શ્રી બોલું છું. આમ તો આજથી 202 વર્ષ પહેલા વનાડિયા મોરબીથી 15 મિનિટ દૂર આવેલું વનાડિયા ગામમાં કડવા કણવી પટેલમાં કડવાભાઈ થઈ ગયા. એ કડવાભાઈ દુષ્કાળ પડવાથી કરાંચી કમવા માટે ગયેલા. બીજું વર્ષ સારું આવ્યું એટલે કડવાભાઈ વતનમાં વનાડિયા પાછા આવ્યા. વતનમાં પાછા તો 90ના વખતમાં ખેડીની જમીન લીયનું મકાન આવો ધારો લાગુ પડ્યો એટલે બાપા ખરેખર જે જમીન ખેડતા જમીન લઈ લીધી, મકાનમાં રહેતા મકાન લઈ લીધું. પછી મી કડવાભાઈ તો એકલા રહ્યા, મા બાપ ગુજરી ગયા, ઘરવાળા પીર જતા રહ્યા એટલે પોતે મોરબીથી દૂર આવેલું એક ફોગસિયા હાલમ મેન્દ્રગઢ ગામ છે ત્યાં વાણજીભાઈ પટેલ ભાણાબાઈ પટેલ ઠોરી અને ત્યાં સાથીપણો રહેવા માટે જાય છે, સાથીપણો રહીએ છે અને ભાદરો મહિનો છે અને બાજામાં ફૂલ ડુંડા આવ્યા છે ત્યારે કડવાભાઈને એમ થયું કે બોડીના સોયા લાવી અને નીચે મૂકવું. વડલા ઉપર લાખો જીવ આવેલા એટલે સોયા સળગાવ્યા ને તો અગ્નિ આખી લાગી વડલામાં એટલે લાખો જીવ વળીને ભસ્મ થઈ ગયા. એટલે એને પસ્તાવો થયો કે આ પસ્તાવો વિપુલ જરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્ય શાળી બને છે. પુણ્ય પાપને દૂર કરવા, પુણ્યની પ્રાપ્તિ માટે પાપનું નિવારણ કરવા સદગુરુના ચરણમાં વાંકાનેરથી દૂર આવેલા એવા 3 કિલોમીટર કેરળા ગામ કેરળા જે રાણીમાના ચરણો પકડી અને કડવાભાઈ રડવા લાગ્યા કે માં મને આ પાપમાંથી મુક્ત કરો. ત્યારે રાણીભાઈ કીધું બેટા તે પાપ કર્યું નથી પણ અનાયાસ થઈ ગયું છે, માટે જા ગાયોની સાધુ સંતો અભ્યાગતોની સેવા કર. એટલે કડવાભાઈ સેવા કરવા લાગ્યા. સેવા કરતા કરતા છાણવા સીધા કરતા કરતા એક દિવસ ઠાકરે પરચો પીયો નકલંક દાદાએ કેરળા ગામમાં કે ગાયોની સેવા કરતા કડવાભાઈને ઊંડલો ટોપલો માથે રાખેલો એક પેદ ઊંચો રહેવા લાગ્યો. અને પછી માએ દ્રશ્ય જોયું કે રાણાએ કહ્યું બેટા તારું પાપ ધોવાઈ ગયું, મારો ઠાકર ધણી તારા પુણ્યનો ઉદય થયો, તારું પાપ ધોવાઈ ગયું. હવે એક કામ કરો, નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ. કડવાભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. રાણીમાએ પંચધાતુનો ઘોડો આપ્યો, એ ઘોડાને આપી અને માએ કીધું આથી તારો કડવા કડવીમાંથી કડવાભાઈમાંથી મીઠા ભગત, તારા નામ મીઠા, તારા ધામ મીઠા, તારા કામ મીઠા, તારા પ્રસાદ મીઠા. એ મીઠા મને પંચધાતુનો ઘોડો આપ્યો એ લઈએ અને કીધું આ ઘોડો જ્યાં ઉતરી જાય ને મેળે ત્યાં ઉભરી જાય. એટલે આ પગથળા ધરતીમાં 202 વર્ષ પહેલા 1875ની સાલમાં કડવા બાપાએ ઝૂંપડું બાંધી આ ધરતીમાં માએ આપેલા વચન પ્રમાણે હરિની આકલ ગાયોની સેવા સાધુ સંતો જગતની સેવા કુદરતી આફત આવે, કોરોના જેવો કાળ આવે, કારગિલ જેવું યુદ્ધ આવે કે મોરબીનું હોનારત આવે, કોઈ પણ આપત્તિ આવે એવા કાર્યમાં આજની સ્થિતિ પ્રમાણે જેમ પેલા મીઠા ભગત બાપાએ સેવા કરી એમાં અત્યારના ટ્રસ્ટ મંડળ દ્વારા હાલમાં પણ જે પ્રવૃત્તિઓ પ્રમાણે પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે અમારે ગાયનું દૂધ ક્યારેય વેચાતું નથી. છાશ બનાવી અને ગામ આખું નાત જાતના ભેદભાવ વગર એકાત્રા ગાયની છાશનું વિતરણ કરવામાં આવે છે. અને હાલમાં પણ આજ 202 વર્ષ આ જગ્યાને થયા છે તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે નકલંક દાદા આવું નાવો. અને બીજું ખાસ કહું કે આ ગામ 700 વર્ષ પુરાણું ગામ છે. આ ગામની અંદર એકતા હોય, ગામમાં સંકિતતા હોય, ગામમાં પ્રેમ હોય, નાત જાતના ભેદભાવ ન હોય એનું એક જ કારણ છે કે નકલંક ધણી ઘોડાવાળાની કૃપાથી આ ગામ ઉપર એટલો બધો દાદાનો આશીર્વાદ છે કે એજ્યુકેટેડ ગામ છે, ઘર જે છે એક એક નોકરિયાત છે અને ગામની અંદર સુખ શાંતિ છે. એટલા માટે કે નકલંક ધણીની જેને મેર છે કે બગથળા વાસો વસે મીઠા ભગતનું ધામ, કામ કરતા દાસનું લેતા નકલંક નામ. બોલો ભારત માતા કી જય, જય નકલંક, જય જય ગરવી ગુજરાત, જય હો, હરિઓમ, આભાર, ધન્યવાદ. આવા જ અવનવા વિડીયો માટે રવિ બરાસરા ફેસબુક પેજને લાઇક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.